नमस्कार, आप જોઈ રહ્યા છો આજની વાત। કોરોના મહામારી સમયે ખડે પગે ઊભા રહીને ફરજ બજાવતા કોરોના વોરિયર્સ માટે પીપીઈ કીટ પહેરવી આસાન નથી। આ કીટ પહેર્યા બાદ ખૂબ જ ગરમી લાગે છે। અનેક વખત એવી ઘટનાઓ પણ બની છે કે પીપીઈ કીટમાં ડોક્ટર્સ કે મેડિકલ સ્ટાફ બેહોશ થઈ ગયા હોય। આ પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે મધ્યપ્રદેશના જબલપુરમાં રહેનારા એક વિદ્યાર્થીએ ગજબનું ઇનોવેશન કર્યું છે। જી હા, તમને જણાવી દે કે આ વિદ્યાર્થીએ એર કન્ડિશન વાળી પીપીઈ કીટ બનાવી છે। આ કીટને લઈને એવો દાવો કરાયો છે કે કીટ પહેર્યા બાદ કોરોના વોરિયર્સ આરામથી પોતાનું કામ કરી શકશે। આ કીટ 5-6 કલાક સુધી ઠંડી રહેશે। તમને જણાવી દે કે એર કન્ડિશન વાળી પીપીઈ કીટને બનાવનાર મોહમ્મદ મંસૂરી નામનો વિદ્યાર્થી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ સાથે બીટેક કરી રહ્યો છે। મંસૂરીએ પોતાના આ આવિષ્કારને વેન્ટિલેટેડ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ નામ આપ્યું છે। આને પીપીઈ કીટ સાથે જોડીને કમર સાથે બાંધી શકાય છે। આ કીટનું વજન ખૂબ જ હળવું છે, જેથી તેનો ઉપયોગ કરવામાં મુશ્કેલીઓ પડતી નથી। જી હા, આ કીટનું વજન 800 ગ્રામ છે। તેને બનાવવા માટે 3500 રૂપિયાનો ખર્ચ થયો છે। આ કીટને એરોડાયનેમિક્સ ટેકનોલોજીના ઉપયોગ સાથે બનાવવામાં આવી છે। આ ટેકનિક રોકેટ એન્જિનને ઠંડુ કરવા માટે ઉપયોગમાં આવે છે। તમને જણાવી દઈએ કે એક પાઇપ થકી ઠંડી હવા પીપીઈ કીટની અંદર જશે। આ ઉપકરણને ચાર્જ કરવા માટે આશરે 6 કલાકનો સમય લાગે છે। અહેવાલો મુજબ આ કીટને પેટન્ટ કરાવવા માટે મોકલી દેવામાં આવી છે। સરકારે પણ આ કીટમાં રસ દાખવ્યો છે। જી હા, જિલ્લા પ્રશાસને આ આવિષ્કારના વખાણ કર્યા છે અને આ સંબંધમાં આરોગ્ય વિભાગ થકી એક પ્રસ્તાવ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ને મોકલ્યો છે। પીએમઓ ને પણ આ પ્રેઝન્ટેશન મોકલવામાં આવશે। વિજયાને ખબરો સાથે ફરી મળીશું। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।